જે સમાચાર વિગતવાર ઔદ્યોગિક ક્ષેત્રે ભરૂચ જિલ્લો કૂદકે ને ભૂસકે હરફાળ ભરી રહ્યો છે. જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગોમાં રોજગારી મેળવવા માટે અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવી રહ્યા છે. ત્યારે બુધવારે દહેજ સેજ 2 માં આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 170 થી વધુ લોકો ઘવાયા હતા. જ્યારે 10 કામદારો મોતને ભેટ્યા છે ત્યારે ઔદ્યોગિક વસાહતોમાં પોતાનું કોમન ફાયર સેફ્ટી વિભાગ તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્વભાવનો પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લાના 9 તાલુકાઓમાં આવેલી ઔદ્યોગિક વસાહતો પૈકી માત્ર અંકલેશ્વર જીઆઈડીસીમાં સંપૂર્ણ સાધન સામગ્રી સાથેનું ફાયર સ્ટેશન હોવાનું સામે આવ્યું છે. જ્યારે દહેજ પાનોલી તેમજ ઝઘડિયામાં પણ ઓછી માત્રામાં સાધનો સાથેનું ફાયર સ્ટેશન હોવાની વિગતો સાંપડી છે. જો કે નોંધનીય બાબત એ છે કે ભરૂચ પાલેજ વાલિયા તેમજ જોગુનસરમાં આવી કોઈ સુવિધા ઉપલબ્ધ જ નથી. ભરૂચ જિલ્લામાં તબક્કાવાર રીતે 9 થી વધુ ઔદ્યોગિક વસાહત તેમજ છૂટક છવાયા ઉદ્યોગોની સ્થાપના થઈ છે, જેમાં અંદાજિત 12,000 થી વધુ ઉદ્યોગો રજીસ્ટર છે, જે પૈકી જિલ્લામાં 6,700 થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. જો કે લોકડાઉનમાં ઉદ્યોગો બંધ થયા બાદ સરકારની સૂચનાના આધારે તબક્કાવાર રીતે ઉદ્યોગોને શરૂ કરવાની છૂટછાટ મળતા લોકડાઉન બાદ હાલમાં 3,750 જેટલા ઉદ્યોગોમાં પ્રોડક્શનની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લામાં ઔદ્યોગિક એકમોના છાસવારે આગ લાગવાની, ગેસ કેમિકલ લીકેજ થવાની તેમજ બ્લાસ્ટ થવાની ઘટનાઓ બનતી રહે છે, જેમાં કેટલાય કામદારોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ત્યારે જિલ્લાના ઔદ્યોગિક વસાહતોમાં ફાયર તેમજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોના અભાવને કારણે મૃત્યુ આંક વધી રહ્યો હોવાનો રોષ જિલ્લાવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લાની તમામ ઔદ્યોગિક વસાહતોમાં ફાયર સેફ્ટી વિભાગ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંગે તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું કે જિલ્લાની સૌથી જૂની અને એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની સ્થાપના વર્ષ 1979માં થઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોતાની કોમન સુવિધાના ભાગરૂપે ડીપીએમસી સેન્ટર ઊભું કરાયું છે, જેમાં 10 થી વધુ ફાયર ટેન્ડર તેમજ લિફ્ટિંગ ક્રેન, કેમિકલ સ્યુટ, અત્યાધુનિક કેમેરા સર્વેલન્સ સહિતની ફેસિલિટી છે. ઉપરાંત પાનોલી અને ઝઘડિયા જીઆઈડીસીમાં પણ કોમન ફાયર સ્ટેશન છે. બીજી તરફ દહેજ જીઆઈડીસીમાં 1995માં આઈપીસીએલ કંપની શરૂઆત થઈ હતી, જે બાદ 2005 બાદ દહેજ ઔદ્યોગિક વસાહત સૌથી ઝડપથી વિકસિત બની છે, જ્યાં દહેજ સેજ 1 અને દહેજ સેજ 2માં ઉદ્યોગોને ફાળવ્યા છે. દહેજમાં પણ 2 ફાયર ટેન્ડર સાથે કોમન ફાયર સ્ટેશન આવેલું છે, જ્યારે સાયકા જીઆઈડીસી હજી પણ ઉદ્યોગો સ્થપાયા જ નથી, માત્ર પ્લોટનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે.